deep jyoti namostute, deep jyoti namostute. The first citizen of the city, Dr. Jagdish Patel, sir, please welcome all the invited and present guests. આપણું સુરત શહેર સમગ્ર દેશમાં જે પ્રવૃત્તિ માટે ગૌરવ લઈ શકે તેવા આ રાષ્ટ્રીય પુસ્તક મેળા, બાગાયત મેળા અને શિલ્પ મેળામાં ઉપસ્થિત જેમના વરદ હસ્તે આ રાષ્ટ્રીય પુસ્તક મેળાનો શુભારંભ થયો છે એવા એ કાર્ય માટે સર્વથા યોગ્ય કહી શકાય એવા મહાનુભાવ જેમને ગઈકાલે જ કે બિરલા ફાઉન્ડેશન દ્વારા સરસ્વતી સન્માન પ્રાપ્ત થયું છે અને એ પછી તરત જેઓ અહીંયા આપણા આમંત્રણને માન આપીને પધાર્યા છે. ગત તારીખ 11 અને 12 તારીખે નર્મદની આ નગરીમાં ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે જ્ઞાન સત્રનો જેમના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું એવા પદ્મશ્રી સાહિત્યના તમામ ક્ષેત્રે જેમનું યશસ્વી ખેડાણ છે એવા આદરણીય સીતાંશુભાઈ યશસચંદ્ર આપણી વચ્ચે ઉપસ્થિત છે. આદરણીય સાંસદ શ્રીમતી દર્શનાબેન જાદોશ, સુરત મહાનગરપાલિકાની ટીમના મારા સાથી મિત્રો નીરવભાઈ, અનિલભાઈ મિશ્રાજી, અન્ય સૌ વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, આદરણીય મ્યુનિસિપલ કમિશનર સાહેબ, આદરણીય સૌ ધારાસભ્યશ્રીઓ, અધિકારીગણ અને ઉપસ્થિત જ્ઞાન પીપાસુ મારા સુરતી પરિવારજનો, મિત્રો, સામાન્ય રીતે આપણે જ્યારે સાંભળતા હોઈએ છીએ કે સુરતનો ગ્રોથ રેટ એ પ્રથમ સ્થાને છે, આપણને ગૌરવની લાગણી થાય. કોઈ આપણને એમ કહે કે સુરતમાં બ્રિજની સદી લાગી, કોઈ એમ કે 108 થયા, કોઈ એમ કે 111 પર પહોંચ્યા, કોઈ એમ કે આ ટર્મ પૂરી થાય એટલે 125 થશે, ચોક્કસ એનું ગૌરવ થાય. કોઈ એમ કે અમે 2032 સુધીનું પાણી પુરવઠો પૂરો પાડવાનું આયોજન કર્યું છે, આપણને ગૌરવ થાય. પણ આ બધી ફરજિયાત સેવાઓ છે અને એ આપવાનું લગભગ બધી જ મહાનગરપાલિકાઓ પોતાની ક્ષમતા અનુસાર કાર્ય કરતી હોય છે. પણ જ્યારે આ મિકેનાઇઝ પ્રવૃત્તિ હોય એની વચ્ચે આ પુસ્તક મેળા જેવી પ્રવૃત્તિઓ થાય, ત્રિઅંકી નાટ્ય સ્પર્ધાઓ થાય, નવરાત્રી મહોત્સવો થાય, ત્યારે એમ લાગે કે એમાં થોડું ચેતન પણ ઉમેરાય છે, થોડી સંવેદના એમાં ભળે છે અને વિકાસની સાચી પારાશીશી કદાચ આ રસ્તા, લાઈટ, ગટર, પાણી ઉપરાંત આ પ્રવૃત્તિઓ છે અને એના કારણે સુરત છે એ આજે પણ ધબકતું છે, આજે પણ સંવેદનશીલ છે અને પોતાનું આગવું સુરતીપણું આ પ્રવૃત્તિને કારણે લોકો ઓળખે છે.
આપણે પણ એ વાતાવરણમાં આનંદભેર જીવી શકીએ છીએ. દેશભરમાં એમ કહે છે કે સુરતીઓ મોજીલા છે. મોજીલા હોવું એટલે આ બધી પ્રવૃત્તિઓ છે એનું સુશોભન આપણા જીવનમાં કરવું, એના રંગો આપણા જીવનમાં ઉમેરવા, એ મોજીલાપણું છે. અને સુરતીઓની આ આગવી જે ખાસિયત છે એ ખાસિયતને આપ સૌ સુરતીઓના સથવારે આપણે ધમકતી રાખી છે. આજે 18મો રાષ્ટ્રીય પુસ્તક મેળો છે, જેને આપણે આદરણીય શ્રી વિવેકાનંદજીના નામ સાથે જોડ્યો છે, યથા યોગ્ય રીતે જોડ્યો છે. મને એમ લાગે છે કે સ્વામી વિવેકાનંદજીના જે પ્રદાન છે એ પ્રદાનના કારણે દેશભરમાં અનેક પ્રકારે એમના સ્મરણોને જીવંત રાખવાના પ્રયાસ થયા હશે. પણ રાષ્ટ્રીય સ્તરનો, રાષ્ટ્રભરમાં સુવિખ્યાત હોય એવો પુસ્તક મેળો કરીને સ્વામી વિવેકાનંદજીને કોઈએ જીવંત રાખવાનો પ્રયાસ કર્યો હોય તો એ માત્ર અને માત્ર સુરત મહાનગરપાલિકા છે. આ 18મો રાષ્ટ્રીય પુસ્તક મેળો છે એનો અર્થ હું એ કરું છું કે 2001માં જેનો જન્મ થયો હશે એ આજે પુખ્ત થયો હોય એ પ્રકારે, અને જે તે વખતે કેજી કે સિનિયર કેજીમાં આવ્યો હોય કે પહેલા ધોરણમાં જેણે પ્રવેશ મેળવ્યો હશે એ નર્સરીના પુસ્તકો પસંદ કરતો હશે, આજે સ્નાતક થઈને કોઈને કોઈ ચોક્કસ વિદ્યાશાખાના પુસ્તક પસંદ કરતો થયો હોય ત્યાં સુધીનું આ પોત છે. અને મને એવું લાગે છે કે આધ્યાત્મિક પુસ્તકો પસંદ કરતો થાય ત્યાં સુધી પણ આ પુસ્તક મેળો તો દિન પ્રતિદિન વધુ ને વધુ વિકાસ સાથે, વધુ ને વધુ નિખાર સાથે અહીંયા યોજાતો રહેશે. આજે દેશભરમાંથી 75-80 જેટલા પબ્લિશર્સ અને પુસ્તક વિક્રેતાઓ એમાં ભાગ લે, એનો ડ્રો કરવો પડે. કેટલાકને એમ કહી શકીએ કે ડ્રોમાં અમારી પાસે હવે સ્ટોલ નથી એટલે નહીં આપી શકીએ, નિરાશ થાય, બીજે વર્ષે વહેલા એપ્લાય કરવા માટે પ્રયાસ કરે. 5 દિવસ ચાલતો આ પુસ્તક મેળો, કેટલા બધા વર્ષ તો હું આદરણીય ઉદ્ઘાટક શ્રી સીતાંશુભાઈને કહીશ કે એવા ગયા કે અમને આખા દક્ષિણ ગુજરાતમાંથી એવી રજૂઆતો આવે કે હજી એક શનિ રવિ છે જરાક લંબાવો ને, અને અમારે ખાસ ઠરાવ કરીને એમ કહેવું પડે કે આ 5 દિવસના બદલે અમે શનિ રવિ અંદર ઉમેરાય તે રીતે 7 દિવસ સુધી કરશું. આ પ્રકારની સ્થિતિ કેટલા બધા દિવસો સુધી આવી. 5 દિવસના આ ગાળામાં 3 લાખ, સરેરાશ 3 લાખ લોકો એની મુલાકાત લે. વિક્રેતાઓ છે એ પ્રતિ વર્ષ અહીંયા ભાગ લેવા પડાપડી કરે, એનો મતલબ એ છે કે એમનો પણ વ્યવસાય એ રીતે ચાલતો હશે, લોકોનો પ્રતિસાદ એ રીતે મળતો હશે, તો જ આ થઈ શકે છે. હું આ સૌને આ પુસ્તક મેળાને સફળ બનાવવા બદલ હૃદયપૂર્વક અભિનંદન આપું છું. અને આ વર્ષના પુસ્તક મેળામાં ખૂબ ખૂબ આદરભેર ગૌરવભેર એમને આવકારું છું. સાથે સાથે માત્ર પુસ્તક નહીં, કલાકારો પોતાની અભિવ્યક્તિ જે વિભિન્ન પ્રકારે અભિવ્યક્ત કરે છે એમાંનો એક સુંદર પ્રકાર એટલે શિલ્પ છે. કેટલાક શિલ્પ છે એમાં એક પણ શબ્દ લખેલો નથી હોતો, તેમ છતાં પણ આખા પુસ્તક જેટલી વાત એ શિલ્પ, એની મુદ્રા, એની ભાવભંગીમાં, એ તમામ આપણને કહેતું હોય છે. મને એવું લાગે છે કે આ સુંદર અભિવ્યક્તિઓ રજૂ થાય અને ક્યાંય પ્રદર્શિત ન થાય, લોકો સુધી પહોંચે નહીં, તો એ કલાકારને પણ કદાચ થોડું ડિસએપોઇન્ટમેન્ટ થતું હશે. સુરત મહાનગરપાલિકા એમને પણ એક માધ્યમ પૂરું પાડે છે કે આપની પણ કૃતિને લોકો સુધી પહોંચાડી શકાય. ફૂલો એ સૌથી સુંદર જો કઈ જગ્યાએ લાગતા હોય તો જે છોડ ઉપર એ ખીલે છે ત્યાં લાગે છે, પણ તેમ છતાં એ પુષ્પોને કેટલી સુંદર રીતે આપણી રોજબરોજની જીવનશૈલીમાં ઉમેરી શકાય એ કદાચ કોઈ જગ્યાએ અભિવ્યક્ત થતું હોય તો એ સુરતના ફ્લાવર શો સુમનમાં થાય છે. વિદ્યા, શિલ્પ અને સુમનનો આ ત્રિવેણી સંગમ છે ત્યારે આપણા ઘરના શુષ્ક વાતાવરણને જો રંગીન બનાવવું હોય, સુવાસિત બનાવવું હોય તો કેવી રીતે કરી શકાય એના તજજ્ઞો આપણને અહીંયા એ જણાવે પણ છે
અને એની સુવિધા પણ પૂરી પાડે છે. આ પ્રસંગે વિદ્યા સુમન અને શિલ્પના આ ત્રિવેણી સંગમમાં અત્યારે પણ એક કુંભ મેળો ચાલી રહ્યો છે ઉત્તર પ્રદેશમાં, ત્યારે મારે કહેવું છે કે અહીંયા પણ આ ત્રિવેણી સંગમ છે વિદ્યા સુમન અને શિલ્પનો, એ પ્રસંગે હું તમામ મંચસ્થ મહાનુભાવો અને તમામ મારા સુરતી પરિવારજનોને હૃદયના ઉમળકાભેર આવકારું છું. આપને જો આ પ્રવૃત્તિ સારી લાગી હોય તો આપ તો અહીંયા પધાર્યા છો, પણ વધુને વધુ લોકો એનો લાભ લે અને એના દ્વારા આપણે જે કઈ પ્રવૃત્તિ દ્વારા જીવન ધબકાવવાનો એક વધુ પ્રયાસ કરીએ છીએ, એમાં વધુ રંગો ઉમેરવાનો પ્રયાસ કરીએ છીએ, એ પ્રયાસમાં આપ પણ સહભાગી થાઓ એવી વિનંતી સાથે ફરી એકવાર સૌનું સ્વાગત, સૌને આવકાર, ધન્યવાદ. વંદે માતરમ, ભારત માતા કી જય. થેન્ક યુ સો વેરી મચ સર ફોર યોર વન્ડરફુલ વર્ડ્સ એન્ડ યોર એબ્સોલ્યુટલી વન્ડરફુલ વે ઓફ પ્રેઝન્ટિંગ ધોઝ વર્ડ્સ ટુ ધી ઓડિયન્સ. સાચે જ હૃદય હસે છે અને ઉરમાં ઉમંગ પણ નાચે છે. આ સત્યમ શિવમ સુંદરમના મેળામાં પ્રગતિના ગીતો ગુંજે છે અને સુરત જ્યારે આવા પ્રગતિના પંથે જઈ રહ્યું છે ત્યારે આટલા સુંદર જે ગેસ્ટ આપણી સાથે આવ્યા છે અને આ સુંદર મેળાનું ઉદ્ઘાટન કરવા માટે આ વિશિષ્ટ ઉદ્ઘાટક અહીંયા આપણી વચ્ચે પધાર્યા છે, ત્યારે આપણી એક ડ્યુટી છે કે આપણે સૌનું સન્માન કરીએ. આઈ રિક્વેસ્ટ આર ઓનરેબલ મેયર ડોક્ટર જગદીશ પટેલ એન્ડ ઓનરેબલ કમિશનર શ્રી એમ થન્નારસન ટુ પ્લીઝ ઓનર અવર એસ્ટીમ્ડ ગેસ્ટ ઓફ ટુડે શ્રી ડોક્ટર પદ્મશ્રી સિતાંશુ યશશ્ચંદ્ર. વી સર પ્રેઝન્ટ યુ વિથ અ શોલ વિચ શોઝ ધ વોર્મથ ઓફ સુરતીઝ અને અમે આપણે આ પુસ્તક આપીએ છીએ જે અમારી સુરતને દર્શાવે છે. સુરત સોનાની મૂરત. થેન્ક યુ સર ફોર બીંગ યર વિથ અસ. હું વિનંતી કરીશ સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ શ્રીમતી રશ્મિકાબેન પટેલને કે તેઓ માનનીય મેયર ડોક્ટર જગદીશભાઈ પટેલનું સન્માન કરે. સર, સુરત તમારો હાથ પકડીને આગળ ને આગળ વધી રહ્યું છે તો તમારી પ્રેમાળ હૂંફમાં સુરતની પ્રગતિ વધે. હું વિનંતી કરીશ ગૃહ અને ઉદ્યાન સમિતિના ચેરમેન શ્રીમતી સુચિત્રા પટેલને કે તેઓ આવકાર કરે માનદ સંસદનું શ્રીમતી દર્શનાબેન જરદોશ. મેડમ, થેન્ક્સ ફોર રિપ્રેઝેન્ટિંગ અસ સો વેલ, પ્રેઝેન્ટિંગ અવર પ્રોબ્લેમ્સ સો વેલ એન્ડ હેલ્પિંગ સુરત ટુ ગ્રો મોર એન્ડ મોર બ્યુટિફુલ એન્ડ બેટર. શ્રી દિગ્વિજયસિંહ ભારત આરોગ્ય સમિતિના અધ્યક્ષશ્રીને વિનંતી કે તેઓ આવકાર કરે માનનીય ડેપ્યુટી મેયર શ્રી નીરવ શાહનો. થેન્ક યુ સર ફોર બીંગ પ્રેઝન્ટ હિયર. હું પાણી સમિતિના ચેરમેન શ્રી હિંમતભાઈ બેલડિયાજીને વિનંતી કરીશ કે તેઓ આવકાર કરે માનનીય અધ્યક્ષ સ્થાયી સમિતિ શ્રી અનિલભાઈ ગોપલાણીનું. સર, થેન્ક્સ ફોર યોર પ્રેઝન્સ. હું ટીપી કમિટી ચેરમેન રમેશભાઈ ઉકાણીને વિનંતી કરીશ કે તેઓ આવકાર કરે માનનીય નેતા શાસક પક્ષ શ્રી ગિરજાશંકર મિશ્રાજીનું. સર, યોર પ્રેઝન્સ ટ્રુલી ઇલાઇટ્સ અસ. વિનંતી છે સ્લમ કમિટીના ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલને કે તેઓ આવકાર કરે માનનીય કમિશનર શ્રી એમ થન્નારસન સરનું. સર, થેન્ક યુ સો વેરી મચ ફોર મેકિંગ સુરત ટ્રુલી સોનાની મૂરત. વિનંતી છે ટ્રાન્સપોર્ટ સમિતિના ચેરમેન શ્રી હેમાલીબેન બોઘાવાલાને કે તેઓ આવકાર કરે માનનીય ધારાસભ્ય શ્રી વિવેકભાઈ પટેલનું. સર, યોર પ્રેઝન્સ ઇઝ ટ્રુલી એન્કરેજિંગ. થેન્ક યુ ફોર બીંગ હિયર વિથ અસ. વિનંતી છે રશ્મિકાબેન, આપને વિનંતી છે ફરીથી કે આપ સન્માન કરો માનનીય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ગોગારીજીનું. પ્રવીણભાઈ, થેન્ક યુ વેરી મચ, આપનો આવકાર છે.
Thanks for being with us. Bandkam Jahir Bandkam Samiti na Chairman Shri Somnath Marathe ne vinanti ke teo avkar kare mananiya dharasabhya Shri Arvind Bhai Rana. Sir, thank you for coming here and honoring us with your presence. Guru Udyan Samiti na Chairman Shri Shrimati Suchitra Patel ne vinanti ke teo mananiya dandak Shrimati Dakshaben Jariwala nu swagat kare. Ma'am, thank you for being here with us and honoring us with your presence on this lovely cold morning. Oh, what sabhya shri ne vinanti karish ke teo manch upar baithela ananya samiti na chairman shriyo ane maji mayor Dr. Kanubhai Mamani ane maji chairman Shri Rajesh Bhai Desai nu pan sanman kare. What sabhya shri Rupal Ben Shah અને રેશમાબેન લાપસીવાલા. શ્રી દિગ્વિજયસિંહ બારડ, સોમનાથભાઈ મરાઠે, હિંમતભાઈ વેલડિયા, રમેશ ઉકાણી, રશ્મિકાબેન પટેલ, સુચિત્રાબેન પટેલ, મુકેશભાઈ પટેલ, હેમાલી બોગાવાલા. થેન્ક યુ વેરી વેરી મચ ફોર બીંગ વિથ અસ ટુડે. સુમન મેળાની અંદર પ્રેમના રંગે ખુશ્બુથી ફૂલો તરબતર થઈ ગયા, સ્નેહના વાયુથી આંસુના સુરતમાં મેળા ભરાઈ ગયા. શબ્દોના તીરોની અસર તો જુઓ. જગદીશ સર, આપને માટે આપના અવકારના જે શબ્દોના તીર હતા તેમની અસર તો જુઓ. દુશ્મન ઘાયલ થઈને પણ દીવાના થઈ ગયા. સાચે જ આજે અહીં મિત્રોના મેળામાં સૌ મહાનુભાવોની હાજરી છે અને એ હાજરીની અંદર હું વિનંતી કરીશ માનનીય સાંસદ શ્રીમતી દર્શનાબેનને કે તેઓ બે શબ્દ કહી આ મેરામણને સંબોધે. પ્રથમથી આજના 18 પુસ્તક મેળાની હું સાક્ષી રહી છું અને એના ભાગરૂપે રાજનભાઈ કદાચ કહેશે કેટલા વર્ષો થયા હતા, એટલે સીતાંશુભાઈને ફરી પાછા આપણી વચ્ચે પદ્મશ્રી અને સરસ્વતી પુરસ્કાર વતી મળ્યા પછી જ્યારે ફરી પાછા સુરત આવ્યા છે ત્યારે મારા અંતરના અભિનંદન માન્ય મેયરશ્રી, માન્ય કમિશનરશ્રી, ધારાસભ્યશ્રીઓ વિવેકભાઈ, પ્રવીણભાઈ, અરવિંદભાઈ, ડેપ્યુટી મેયરશ્રી નીરવભાઈ, અનિલભાઈ, શાસક પક્ષના નેતાશ્રી મિશ્રાજી, દક્ષાબેન, સૌ કમિટીના ચેરમેનશ્રીઓ કનુભાઈ, રાજેશભાઈ, પત્રકાર મિત્રો, ભાઈઓ બહેનો, અને બહેનો મને વધારે દેખાય છે અને દીકરીઓ વધારે દેખાય છે. પુસ્તક મેળાનું સાચું કામ ત્યારે જ સફળ થશે કે જ્યારે દરેક ગૃહિણી પોતે આવીને પોતાના દરેક ઘરની અંદર એક પુસ્તક રાખવાનું બાળકોને પણ આદત પાડશે અને આપણે પણ રહીશું. મને યાદ છે નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા, વડાપ્રધાન બન્યા પહેલા અહીંયા ત્યારે વાંચે ગુજરાતનો એક કન્સેપ્ટ ચાલુ કરેલો અને ખૂબ સરસ એનું જ અનુકરણ હમણાં માન્ય આનંદીબેને રાજ્યપાલ બન્યા પછી ભોપાલની અંદર કર્યો અને ત્યાં વર્લ્ડ રેકોર્ડ પણ બન્યો. એટલે પુસ્તક વિનાનું ઘરની કલ્પના સુરત શહેરમાં, કારણ કે સુરતીઓ મોજીલા ગણાય અને સંસ્કારી નગરી તરીકે હંમેશા વડોદરાનું નામ આવે, પણ પુસ્તક મેળાની શરૂઆત પછી આપણે જે રીતે વિવેકાનંદ સાથે જોડીને અને પુસ્તકને આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળાની કોમ્પિટિશનમાં મૂકી દીધો છે અને જે સાતત્યપૂર્ણ રીતે આપણે પુસ્તક મેળાનું આયોજન કરી રહ્યા છે તે બદલ સુરત મહાનગરપાલિકાને હું ખરેખર અભિનંદન પાઠવું છું. અહીંયા બે ત્રણ યાદગીરી હતી અને મેં સીતાંશુભાઈને પણ વાત કરતાં કરતાં હું આવી કે પહેલો પુસ્તક મેળા થયા પછી હું, ભામિનીબેન અને સુથારભાઈ, જતીનભાઈ રિટાયર થઈ ગયા છે અને રેક જોવા માટે કે પરમેનન્ટ પુસ્તક મેળો કરવો હોય તો કેવા પ્રકારના રેક જોઈએ અને આપણે કેવી રીતે સમૃદ્ધ બનીએ અને ત્યાં પુસ્તકો પસંદ પણ કરવાના હતા. સુતાંશુભાઈ ત્યારે એટલું બધું મને અનુભવ નહોતો, કોર્પોરેશન હતી એટલે, કારણ કે 18 વર્ષ પહેલાંની વાત છે, એટલે હું રસોઈના જે પુસ્તકો હોય ત્યાં એ સ્ટોલમાં અમે ઘૂસી ગયા હતા એટલે રસથી ગયા હતા અને ત્યાં એવું પણ હોય કે
રેસિપી બનતી હોય, માધુરી જાફરી જે ખૂબ મોટા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત બેન હોય અને એ પોતે પોતાના પુસ્તકનું ત્યાં વિમોચન કરતા હોય, એટલે જુદી જુદી કેટેગરીના ત્યાં પુસ્તકનું વિમોચન અને ફરતા અમને લગભગ 3 દિવસ થયા આખા પુસ્તક મેળાને જોતા અને માણતા. એ મેમરી, એ સ્મરણો આજે પણ છે. અને ફરી પાછા કોર્પોરેશનને અભિનંદન પાઠવું કે જે સપનું જોયેલું અને જે વિશાળ, આજે જેમ મેયરશ્રીએ કહ્યું કે 18 વર્ષનું પુસ્તક મેળો થયો અને જે સ્વરૂપ જોયેલા એ સ્વરૂપમાં આપણે આગળ વધી રહ્યા, તે બદલ ખરેખર સુરતની જનતાએ જે પ્રેમ રાખ્યો અને જે આયોજન કરી રહ્યા છે એ બદલ સૌને જે એમાં ભાગ લઈ રહ્યા છે એને પણ અને આયોજકોને પણ હું અભિનંદન પાઠવું છું. શિલ્પ જોડાતું ગયું, ફ્લાવર શો જોડાતો ગયો. એક કમી લાગી રહી છે કે કોમ્પિટિશન બેઝ ખસી ગયું, કારણ કે વચ્ચેનો એક પીરિયડ એવો હતો કે ફ્લાવર ડેકોરેશન અને એની સાથે એની કોમ્પિટિશન પણ એક એસી રૂમમાં ગોઠવેલી આપણે, એટલે વિશેષતાઓમાં નવું ઉમેરાતું જાય, જૂનું નીકળતું જાય, પણ જે પ્રમાણે લોકોના શોખ હોય એ પ્રમાણે થાય. આ જગ્યા ઉપર રાતના કલ્ચરલ શો પણ આપણે કરતા હતા, એટલે જુદી જુદી યાદ સાથે પુસ્તક મેળામાં આવવાનું સંસદ બન્યા પછી પણ મને આમ એક આકર્ષણ રહે છે કે સુરત મહાનગરપાલિકા એની પોતાની જે આ જવાબદારી નિભાવી રહી છે અને એવા કાર્યક્રમના સાક્ષી બનવાનું ખરેખર ગમે છે. અને જ્યારે આપણે સાહિત્ય પરિષદ પછી અહીંયા પ્રથમ વખત ફરી પાછા સિદ્ધાંશુભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે એમને જ સાંભળીએ અને સુરત જેવી નગરીની અંદર એમનો અનુભવ કેવો રહ્યો ફ્લાવર શોનો. શિલ્પ હજુ જોવા જવાનું બાકી છે અને પુસ્તકોની સાથે તો એમને પ્રેમ છે, એટલે આવા જ સુરતની જનતાને આદત પાડવા માટે હજુ પણ અમે આટલા જ વર્ષો આ કાર્યક્રમનું આયોજન થતું રહે અને સફળ રીતે એની અંદર આપણે સૌ ભાગ લેતા રહે. મીડિયાના માધ્યમથી સુરતીજનો પણ સાથે આ કાર્યક્રમ શેર કરે કે જેથી લોકો વધુમાં વધુ આનો ઉપયોગ કરે, આવે, મુલાકાત લે, અને તો થતું જ રહે છે. એટલે ખૂબ અનુકૂળ સમયે આ સવારે જ્યારે આ કાર્યક્રમ થયો છે ત્યારે સૌને ખૂબ ખૂબ અભિનંદન. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ મેમ. સાચે જ તમે બહુ યાદોને વાગોળી છે અને અમને પણ એ બધા પાછળના વર્ષો યાદ આવી ગયા. મને પણ એ કહેતા આનંદ થાય છે કે જ્યારથી શરૂઆત કરી ત્યારથી લગભગ દર વર્ષે હું પણ આ માઇક લઈને ખૂણામાં આવી ને બેસી જાઉં છું. એન્ડ આઈ રિયલી એન્જોય બીંગ હિયર, બીંગ અ પાર્ટ ઓફ ધીસ વન્ડરફુલ કલ્ચરલ ઇવેન્ટ ઓફ સુરત. સર, જે આજે આપણી સમક્ષ આવ્યા છે, પદ્મશ્રી ડોક્ટર સિતાંશુ યશસ્ચંદ્ર મહેતા, તેઓ એક પ્રતિભા સંપન્ન શિક્ષક, તુલનાત્મક સાહિત્યના મર્મજ્ઞ, ચિંતક, સંશોધક, નાટ્યકાર, સૌંદર્ય મીમાંસક, સાચે જ સુરત ધન્ય બન્યું છે સર આપ આવ્યા છો તેથી. એમની લખેલી પુસ્તકો, એમના લખેલા કાવ્ય સંગ્રહ વ્યક્તિના મનને અડીને પસાર નથી થઈ જતા પણ રૂહ સુધી ઉતરી જાય છે. આ કહેતા જ મને પરવીનનો શેર યાદ આવે છે, ખુશ્બુ હૈ વો તો છૂ કે બદન કો ગુઝર ન જાય, ખુશ્બુ હૈ વો તો છૂ કે બદન કો ગુઝર ન જાય, જબ તક મેરે વજૂદ મે વો ઉતર ન જાય. એમની લખેલી આ લીટી સાચે જ આપણને કહેવામાં પ્રેરિત કરે છે કે સર આપના લખેલા શબ્દે શબ્દો રૂમાં ઉતરી જાય છે અને ખાસ કરીને તમને જ્યારે પઠન કરતા સાંભળીએ છીએ, જે ધબથી તમે પઠન કરો છો અને જ્યારે એવા શબ્દો આવે ધક ધક કરતા, ધમ ધમ કરતા, અને તમે જે રીતે એને બોલો છો, ખરેખર એ આખી કવિતા ધક ધક કરતી, ધમ ધમ કરતી અમારા દિલ સુધી પહોંચી જાય છે. એમને માટે એટલું તો કહીશ જ કે યશસ્ચંદ્રના પુત્ર એટલે યશસ્વી તો હોય જ, અને સાથે પંકજ નૈના એમના માતૃશ્રી એટલે એવા સુંદર નૈનો વાળા, તેઓએ આ નૈનોથી જે સ્વપ્નો જોયા છે અને કંડાર્યા છે એને પાનાની ઉપર, એ સાચે જ ખૂબ ખૂબ યથાયોગ્ય છે. એમના પત્ની અંજલિ સાથે ખૂબ હસતો રમતો સંસાર એમને માંડ્યો છે. બટ આપણે કહીએ ને હાશ કોલેજ પૂરી થઈ તો સારું, પણ એમનું એવું નથી. સેબે બે બે વાર એમએની ડિગ્રી મેળવી છે, એક વાર કરીને એમને સંતોષ ન થયો. મુંબઈ યુનિવર્સિટીથી તેઓએ એમએની ડિગ્રી લીધી અને ફરી યુએસએ જઈને એમને ફરીથી એ સ્કોલરશિપ મેળવી અને એમએની ડિગ્રી ફરી
તેમને લીધી છે. Then he went, came back, studied over here, became a teacher over here, Mithibai College ની અંદર. અને શ્રી રામચંદ્ર બક્ષી એમના માર્ગદર્શન હેઠળ રમણીયતાનો વાગ વિકલ્પ શોધ નિબંધ રજૂ કર્યો અને ફરીથી તેઓ પીએચડી પણ થયા. હી ઇઝ અ વિઝિટિંગ હી વોઝ અ વિઝિટિંગ પ્રોફેસર ઇન સોબોર્ન યુનિવર્સિટી, પેરિસ, લોસ એન્જલિસની અંદર લોયોલા મેરીમાઉન્ટ અને કેલ્કટા યુનિવર્સિટીની અંદર તેઓ એક વિઝિટિંગ પ્રોફેસર હતા. સાચે જ એમને એટલા બધા એવોર્ડ મળ્યા છે, પણ લાગે હજી ઓછા છે. બધું વાંચવા જઈશ તો કદાચ આ ચાર દિવસનો જે પુસ્તક મેળો છે, પાંચ દિવસનો એ જ પૂરો થઈ જાય. એટલે હું કહીશ કે ઇન 1964 એમને બકર ઠાકોર સુવર્ણચંદ્રક મળ્યો, રંજીતરામ સુવર્ણચંદ્રક 1987, જટાયુ કાવ્ય સંગ્રહ માટે રાષ્ટ્રીય સાહિત્ય એકેડેમી એવોર્ડ 1987, યુજીસી રાષ્ટ્રીય વ્યખ્યાતા 1987, નેશનલ હાર્મની એવોર્ડ 1996, રાષ્ટ્રીય કબીર સન્માન 1998, 2001, નર્મદ ચંદ્રક, 2004, ગંગાધર મહેર ચંદ્રક, and 2006, પદ્મશ્રી. સાચે જ એમને એટલી બધી કવિતાઓ અને એટલું સુંદર સાહિત્ય લખ્યું છે તો સર આ મારા તરફથી એક નાનું સાહિત્ય મેં રચ્યું છે, એમને એટલી સુંદર પુસ્તકો લખી છે, તો એમની દરેક પુસ્તકનું નામ કે કવિતાનું નામ આવશે તો સર હું હાથ ઉપર કરીશ અને એ બધી કવિતાઓ અને ચોપડીઓને લઈને મેં એક નાનું સાહિત્ય લખ્યું છે. હું સર્જક આ સર્વ સાહિત્યનો હું સીતાંશુ યશશ્ચંદ્ર. શું આ માણસ મદ્રાસી લાગે છે? જેની વાણીના લખાણ તો તોખાર જેવા છે, જે સર્જનાત્મકતાનો લાવે પ્રલય, તે ઓડિશિયસનું હલેસું લઈ ઇતિહાસમાં ખોવાઈ જાય ને જાય મોહિન જદરો, તો કદીક પૌરાણિક પ્રવાસે ઉપડી જાય જટાયુની સાથે, કદીક ધમધમ કરતા જાય વખારમાં, તો કદીક છુપાઈ જાય ખગ્રાસમાં. અચાનક જાગીને જોઉં તો ક્યાંકથી કોઈનો અવાજ આવે, કેમ મકનજી ક્યાં ચાલ્યા, લેડી લાલકુંવર સાથે, તો વળતો જવાબ મળે, જાય ક્યાં વરી, બસ આ દુનિયામાં જ રમું છું, શબ્દોની હોળીથી રમું છું, રંગ છે સાહિત્યનો, સાહિત્યમાં જ રમું છું, હું સર્જક સાહિત્યનો, હું સીતાંશુ યશશ્ચંદ્ર મહેતા. આઈ રિક્વેસ્ટ યુ સર ટુ પ્લીઝ કમ ફોરવર્ડ એન્ડ સે અ ફ્યુ વર્ડ્સ. પોતાની ઓળખ જરા વધારે સારી રીતે જ્યાં મળે તેવા શહેરમાં આવવાનો પણ આનંદ હોય. પરમ આદરણીય અને પરમ પ્રિય એવા પ્રથમ નાગરિક ડોક્ટર જગદીશભાઈ પટેલ, વિદ્વાન અને તમિલનાડુને આપણી સાથે જોડનારા એવા કમિશનર શ્રી થિન્ના રમન સાહેબ, આટલા મોટા સાંસદ છતાંય આપણને સગી બહેન જેવા લાગે એવા, અને આજે 18મા વર્ષનો કિશોર કે કિશોરી છે, એના જન્મ સમયે ગાયનેકોલોજીસ્ટ તરીકે રહેનારા એવા આપણા પ્રિય સાંસદ દર્શનાબેન જરડોસ, મારા અને જગદીશભાઈ બંનેના સાથી એવા કનુભાઈ માવાણી સાહેબ, અહીં બિરાજેલા સૌ માનનીય ધારાસભ્યો, બહુ ઓછી જગ્યાએ પુસ્તક મેળામાં ધારાસભ્યો
આટલી ઉમેદથી ભાગ લેતા હશે. મારા મિત્ર રાજેન ભટ્ટ અને અહીં બિરાજેલા સુરત નગરીના રસિકજનો, આ 18 વર્ષ તો થયા, પણ મુદ્દો એ છે કે 18 વર્ષથી થાય છે શું? અમારા એક પ્રોફેસર હતા, એ કહેતા હતા કે હું અહીંયા 25 વર્ષથી ભણાવું છું, પણ બીજા કેટલાક એવા પ્રોફેસરો છે જે 25 વર્ષથી એક ટુ એક વર્ષ ભણાવ્યા કરે છે. એવા પણ હોય કે માત્ર પુનરાવર્તન કર્યા કરે, એક ટુ એક ચાલ્યા કરે, અને પછી એમ કરીને વર્ષો વીતતા જાય. હિન્દીમાં કહે છે, અમારા જેવા શ્વેત કેશી હોય તે કેમના માને લેતા, એમ માની ન લેતા કે અમે વિદ્વાન છીએ. બાળ દૂધ સે ભી તો સફેદ હોતે હૈ. તો આ જે 18 વર્ષ છે, અને એક એક વર્ષનો મહિમા કેટલો મોટો છે, એ ગુજરાતની સાંસ્કૃતિક પરંપરાને, ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસને જાણનારાઓ જાણે છે કે સુરતે આ 18 વર્ષ, પહેલું વર્ષ 18 વખત ડુપ્લિકેટ કરીને નથી કર્યું, પણ દર વર્ષે કઈ નવું નવું થાય છે. હું કહી શકું છું એટલા માટે કે દર્શનાબેન સાથે અને રાજન સાથે અહીંયા આગલા વર્ષોમાં કેટલા બધા કાર્યક્રમો કર્યા છે, અને રાષ્ટ્રીય કવિ સંમેલન પણ કર્યું છે, એમાં ગુલઝારજી પણ આવ્યા હતા, એની અંદર સુનિલ ગંગોપાધ્યાય જે બંગાળના મહાન કવિ એ પણ આવ્યા હતા, અને એ રીતે એક અદભુત કવિ સંમેલન મોટા હોલની અંદર ખીચોખીચ હતો, એ હોલ સ્ટેડિયમ હું ભૂલતો ના હતો. એટલે આ જે 18 વર્ષોમાં થયું છે તે શું થયું છે એ યાદ કરવાનો આ અવસર છે. તો 18 વર્ષોમાં બે વસ્તુ ઉભી રહી. ગ્રીક લોકો કહેતા હતા, અને નિશ્ચય નામના મહાન ફિલસૂફે એ વાત દોહરાવી, અને એ વાત મહારૂપને બહુ ગમશે, કારણ કે બધાને જીવંત બનાવનારી યુવતી આપણી વચ્ચે બેઠી છે. તો એ કે ગ્રેટ આર્ટ ઇઝ બોર્ન, મહાન સાહિત્ય ક્યારે જન્મે છે? તો ગ્રીકોને અનુસરીને નિશ્ચય કહે છે જર્મન ફિલસૂફ, ધ ગ્રેટ આર્ટ ઇઝ બોર્ન વેન એપોલો, એપોલો એટલે શિલ્પ અને સ્થાપત્યનો દેવતા, સ્થિરતાનો દેવતા, આકારનો દેવતા. વેન એપોલો ફાઇનલી સ્પીક્સ, એપોલો પોતાની ભાષા નથી બોલતો, કોઈ બીજાની ભાષા બોલે છે, ફાઇનલી સ્પીક્સ વિચ લેંગ્વેજ? ગ્રેટ આર્ટ ઇઝ બોર્ન વેન એપોલો ફાઇનલી સ્પીક્સ ધ લેંગ્વેજ ઓફ ડાયોનિસસ. ડાયોનિસસ એટલે શિલ્પ નહીં પણ પ્રવાહનો દેવતા, સ્થિરતાનો નહીં પણ નૃત્યનો દેવતા, રાજ્યનો નહીં પણ પ્રજાનો દેવતા. તો જ્યારે એપોલો અંતે પોતાની ભાષા બોલીને બરોબર, રાજ્ય હોય, ધર્મસત્તા હોય, અર્થસત્તા હોય, એ બધી પોતાની ભાષા તો આપણે કરા શીખવી જોઈએ, કારણ કે ઘણી વખતે પોતાની જ ભાષા નથી આવડતી, પણ પોતાની ભાષા શીખ્યા પછી પુખ્ત થયેલી આ સંસ્થાઓ, રાજ્ય ધર્મ અને અર્થની પુખ્ત થયેલી સંસ્થાઓ જ્યારે પ્રજાની ભાષા બોલે, ત્યારે ધ ગ્રેટ આર્ટ ઇઝ બોર્ન. જગદીશભાઈ, દર્શનાબેન, આપ સૌ સાથીઓ, કમિશનર સાહેબ, આપ જે 18 વર્ષો આ અહીંયા ચલાવો છો ને, એ રાજ્ય સત્તાને, ધર્મસત્તાને, અર્થસત્તાને, પ્રજાની સૌંદર્યની વાણી બોલતા તમે શીખવાડો છો. આમાં પ્રજાનું મોટું કલ્યાણ છે અને રાજ્યનું પણ મોટું કલ્યાણ છે, કારણ કે આ બે વચ્ચે જયારે સુમેળ થાય છે ત્યારે પેરિક્લિસનો ગ્રીક જમાનો આવે છે, અને આ કલ્પના મૂળ પેરિક્લિસના ગ્રીક જમાનામાં આવી હતી કે એપોલો ફાઇનલી સ્પીક્સ ધ લેંગ્વેજ ઓફ ડાયોનિસસ. રાજ્ય જ્યારે અંતે પ્રજાની ભાષા બોલતું થાય ત્યારે કેવો સુવર્ણ યુગ ભારતમાં આવે. શીખે છે રાજ્ય, બહુ મહેનત કરીને શીખે છે, પ્રમાણિકતાથી શીખે છે, થોડુંક શીખવાનું બાકી છે એ કહેવા માટે તમે મને બોલાવ્યું છે.
તો પુસ્તક મેળા સાથે પુષ્પો આવે અને શિલ્પ આવે. મને ખરેખર વિચાર આવે છે કે અમારા પ્રથમ નાગરિક કેવા હશે અને આપનું નગર કેવું હશે, આ પ્રજા કેવી હશે, કે એ પ્રજાને અને એ પ્રજાના સત્તામંડળને આવી કલ્પના આવી કે પુસ્તક મેળા સાથે પુષ્પોનો મેળો કરો, અને પુષ્પોનો મેળો કરે પછી કલ્પના આવી કે એના કરતાં એની સાથે સાથે શિલ્પોનો પણ મેળો કરો. ગ્રીક ભાષા ભલે ન આવડતી હોય પણ પુસ્તકોની ભાષા આવડે છે, પુષ્પોની ભાષા આવડે છે અને શિલ્પોની ભાષા આપણને આવડે છે. એટલે આ સુરત નગર એ ખરેખર ભારતભરનું મુખ્ય સંસ્કાર નગર છે. અલબત્ત તમારા વડોદરાને ચાહું છું, સંસ્કાર નગરી ભલે રહે પણ સંસ્કાર નગરી એક જ હોય એવું કોણે લખી આપ્યું છે? સંસ્કાર નગરીઓ તો અનેક થાય ત્યારે દેશનો જયવારો થાય, તો એમાં સુરતની આ પહેલ છે. રંગભૂમિ એટલે શું? એ જે જાણતી નથી એ પ્રજા પછી સંસદમાં અને વિધાનસભાઓમાં રંગભૂમિ. હવે જે વસ્તુ, જે ઘટના, જે પદાર્થ નામે પુસ્તક આપણને ગ્રંથિઓમાંથી છોડાવે છે તેના માટે ગ્રંથ શબ્દ કેમ થયો હશે એમ મને ઘણી વખત સવાલ થતો હતો. સવાલ એટલા માટે થતો હતો કે હું મુખ્યત્વે પ્રિન્ટેડ બુકની પરંપરામાં ઉછળેલો છું. મારી પાસે જૂની હસ્તપ્રતોની પરંપરા ઓછી છે અને હસ્તપ્રતો મેં ઓછી જોઈ હતી એટલે મારામાં આ ભ્રમણ આવે. હસ્તપ્રત જે હોય એના પાના અમુક ચોક્કસ રીતે બાંધેલા હોય છે અને પ્રિન્ટેડ બુકના પાના જુદી રીતે બાંધેલા હોય છે. પ્રિન્ટેડ બુકના પાના એની સ્પાઇનથી બાંધેલા હોય છે અને સખત બાંધેલા હોય છે. પહેલાં પછી બીજું જ પાનું આવે, બીજા પછી ત્રીજું જ આવે. સ્પાઇન બરોબર ના તૂટી જાય તો ખરાબ કહેવાય. હસ્તપ્રતોમાં એવું નથી, હસ્તપ્રતોમાં પાના બધા હોય પણ એકબે રીતના ચીટકાવી ના દીધેલા હોય કોઈ ક્રમે કોઈ પણ પ્રકારનું, અને પૂંઠાની બે બાજુ ગાંઠ બાંધે એથી કે ન તો પસ્તીની માફક ગમે એ પાના ગમે ત્યાં ઉડે એવી રીતે કરેલી હોય. ગ્રંથ એવો હોય કે જેમાં એક ક્રમ તો હોય પણ તમે પેલી ગાંઠ છોડી નાખો અને પાના જો તમે રાખો તમારી પાસે તો તમને એમ મન થાય કે આ ભરતુરભાઈનું શતક તો છે પણ એનું 95મું જો કાવ્ય છે ને એ અમારે 5મા ક્રમે રાખવું છે, તો એ તમે કરી શકો. ભરતુરભાઈનું વૈરાગ્ય શતક હોય કે શૃંગાર શતક હોય કે નીતિ શતક હોય, એ શૃંગાર એ નીતિ અને એ વૈરાગ્યનો ક્રમ તમે તમારી રીતે કરી શકો. તો જે ગ્રંથ છે એમાં ગાંઠ પણ છે અને મુક્તિ પણ છે. તો ગ્રંથ એનું નામ કે જેમાં આ બે વસ્તુ થાય, કે એ તમને એક આકાર પણ આપે અને એક મુક્તિ પણ આપે, તમને એક ફૂલની મહેકનો વહેણ પણ આપી શકે અને શિલ્પની સુગંધતા પણ આપી શકે. એટલે આ જે તમે કર્યું છે કે આ પુસ્તકની સાથે આ બે પ્રદર્શનો સાથે મૂક્યા છે, એનું સેમિયોટિક્સ, એની સંકેત મીમાંસા તો કરીએ ને તો થયા જ કરે. આ મારી નાનકડી બેન બારુકે કહ્યું તેમ કે ત્રણેય દિવસ પૂરા થઈ જાય એમાં, પણ આપણે આટલા મર્મ સમજીએ કે પુસ્તક એટલે શું. બાંધે પણ ખરું અને છોડે પણ ખરું, એને ગ્રંથ કહેવાય. હવે તમે જુઓ કે આજે બધા સ્ટોલની અંદર આપણે પ્રજાએ, આખરે પ્રકાશકો તો પ્રજા પાસે આવે છે, તો પ્રજા પાસે આપણે શું ખરીદીએ છીએ? આપણે મેં ફરી ફરીને જોયું અને આગળ પણ હું જોઉં છું, જીવન કેમ જીવવું, સુખી કેમ થવું, સફળ કેમ થવું, મિત્રો કેમ બનાવવા, આ બધું આપણને શીખવાડી પાડે છે. એવા જ પુસ્તકો હવે ચાલે છે, આપણે ખરીદીએ છીએ, આપણે વાંચીએ ચોસે. અરે ભલા માણસ, કોઈ એક લેખક એવો કોણ કે આપણને સુખી કેમ થવું તે શીખવાડી શકે? અને કોઈની પાસે જો કોઈ શીખ્યો હોય કે સુખી કેમ થવું તો મારું માનજો અને તમે હૃદયમાં પૂછજો કે એના જેવો દુઃખી માણસ બીજો કોઈ નથી. મારા વિદ્યાર્થીઓ ભણાવ્યા વર્ષો થઈ ગયા પણ જ્યારે કોઈક એવું સરસ સિનેમા આવ્યું હોય તે વખતે અમારી બધી નાનકડી વિદ્યાર્થીઓ હોય તે ગઈ હોય અને આવે ત્યારે જ્યારે આંખો એની સૂજી ગઈ હોય એટલે હું પૂછું કે કેમ બેન, પાકિસ્તાન જોઈને આવી છે? પાકિસ્તાન જોઈને આવી છે કે કોઈ કોમેડી કોઈ ટ્રેજેડી જોઈને આવી છે? તો એ બધી છોકરીઓ રોવા માટે સિનેમા હોલમાં જાય અને અમારા છોકરાઓ હસવા માટે સિનેમા હોલમાં જાય.
તો જે લોકોનું હાસ્ય અને જે લોકોનું રુદન એ અંદરથી નથી આવતું, કોઈ પડદા ઉપરથી આવે છે, કોઈ બહારથી આવે છે, કોઈ પુસ્તકમાંથી આવે છે. અરે એ તો માણસ કેવો. સુંદરમ બહુ સરસ કવિ, પણ બોધ જરા વધારે આપે એટલે હું ચેતું. એમનું એક કાવ્ય છે કે ફૂલના અને ફળમાં પરિણમવું, ફૂલો હોય તો એને ફળ બની જવાનું છે, વાદળ ને વરસી જળ બનવું એ પણ ખરું, જીવનમાં જન્મી શું કરવું, એવું આવી ત્રીજી પંક્તિ અને હું ચોંકી ઉઠ્યો કે હમણાં સુંદરમ કહેશે કે કોક તે શરણે જાઓ, એવું નથી, એ કવિ હતો. એટલે કહે છે કે ફૂલડા અને ફળામાં પરિણમવું, વાદળ ને વરસી જળ બનવું, જીવનમાં જન્મી શું કરવું, અને કવિ જ કહી શકે તેમ, આપણો સુંદરમ જ કહી શકે તેમ, આપણે દક્ષિણ ગુજરાતનું સુંદરમ કહી શકે તેમ એ કહે છે, જીવનમાં જન્મી શું કરવું, હસવું ને રડવું, આપણે પોતાનું હાસ્ય કેવું, આપણને જો પોતાનું હાસ્ય હસતા આવડે અને આપણને પોતાના હાસુ સારતા આવડે તો આપણને ભારતને આપણી પોતાની મોડર્નિટી મળશે, આપણું પોતાનું ભવિષ્ય મળશે. તો આપણું પોતાનું ભવિષ્ય આપણે સર્જીએ, આપણી અંદરથી, આપણા હાસ્યથી, આપણા રુદનથી, આપણા ક્રોધથી, ત્યારે આપણો દેશ બને. તો પુસ્તકો તો એવા હોવા જોઈએ, અને એ જાતના પુસ્તકો ત્યારે આવશે કે જ્યારે એવા પુસ્તકોની માગણી આપણી અંદરથી આવશે. અત્યારે ખોટી માગણી આવડે છે અને એટલા માટે સારું થયું છે બધું, પણ ઠેર ઠેર સુખી કેમ થવું, દુઃખી કેમ થવું, હસવું કેમ, રડવું કેમ, મિત્રો કેમ બનાવવા, શત્રુ કેમ બનાવવા, સ્વાસ્થ્ય કેમ સાચવવું, બધી સલાહના પુસ્તકો ખડક લાગ્યા છે. આપણે બધા વિચારીએ કે એ શું છે. તો આ મ્યુનિસિપલ કોર્પોરેશન, આ મહાનગરપાલિકા, આ સુરક્ષા છે, આ એના સાંસદો, આ એના ધારાસભ્યો, આ બધા આવું સરસ કેમ કરી શકે છે, હું ઘણી વાર વિચારું છું. મારા જેવા બે ચાર ઠપકા આપનારને ફરી ફરી શા માટે બોલાવે છે એ પણ વિચારું છું. બીજી કોઈ જગ્યાએ તો મને ક્યારનો વિદાય કરી દીધો હોય, એક વખત બોલાવ્યા પછી અહીંયા કેમ મને બોલાવે છે? આપની અંદર શું એવું છે કે આપને આ વાત સાંભળવી ગમે છે? હું વિચારું છું ત્યારે મને આ નિમંત્રણ કાર્ડ છે ને એ મેં બરોબર જોયું, કારણ કે મને સેમિયોટિક્સમાં, સંકેત વિજ્ઞાનમાં રસ છે, આ બધા સંકેતો છે. તો આની શરૂઆત થાય છે ડૉક્ટર જગદીશ પટેલથી. આ વ્યક્તિની વાત નથી, એ વ્યક્તિ તો કેવા નિષ્પૃહ છે હું જાણું છું, મારે એ કલાકાર છે અમારી જેમ, એટલે હું જાણું છું કે એમની બધી શક્તિ અંદરથી જ આવે છે, બહારથી નથી આવતી, એ સ્પૃહા નથી અમને. પણ એ માનનીય મેયર લખ્યું છે, એનો મેં અનુવાદ કર્યો, એનો અનુવાદ એમ થાય છે કે પ્રથમ નાગરિક, એ પ્રથમ નાગરિક છે. આપ સૌ ચૂંટાયા છો પ્રથમ નાગરિક બનવા માટે નહીં, સાંસદ બનવા માટે, ધારાસભ્ય બનવા માટે, પણ એક નગર પ્રથમ નાગરિક બનવા માટે જેને ચૂંટી કાઢે છે તે જે કંઈ હોય, અત્યારે તો બબ્બે રીતે અનોખા છે, પણ જે કંઈ હોય ઓછામાં ઓછી એક રીતે તો અનોખું હોય કે એ પ્રથમ નાગરિક છે. અને પછી આ કાર્ડ મેં બરોબર જોયું તો છેક છેલ્લે નામ આવે છે, બીજે છેડે આમ છેક બોટમ ઉપર, જરા કટ થઈ જાય તો કટ થઈ જાય એવું, એ નામ છે નિમંત્રકનું, એમ થિન્નારસન, IAS કમિશનર, ગુજરાત સુરત મહાનગરપાલિકા. આ સેમિયોટિક્સ છે સુરતનું. અહીંયા પ્રથમ નાગરિક પ્રથમ છે, અને આપને સૌને આમંત્રણ આપનાર IAS કક્ષાના ચકડ નગરને ચાહનારા એવા જે કમિશનર છે એ સાવ છેલ્લે પોતાનો નામ રાખે છે. મિત્રો, ઠેક ઠેકાણે આનો વ્યક્તય થયેલો મને માલુમ પડે છે, અને વ્યક્તયની અંદર પ્રજાનું અને રાજ્યનું જે અકલ્યાણ થાય છે એ પણ મારા જેવો તમારી ભાષાનો એક લેખક બરોબર જાણે છે. આ વ્યક્તય ન થવું જોઈએ. જે લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે એની અંદર આ રીતે કામ થવું જોઈએ. પ્રજા પોતાની સંસ્થાઓમાં પ્રજાસત્તાક રીતે
જેના સભ્યો છે, આપસો નાગરિકો છો એટલે પ્રથમ નાગરિકને ચૂંટી કાઢો છો, આપસો નાગરિકો છો એટલે સાંસદને ચૂંટી કાઢો છો, આપસો નાગરિકો છો એટલે ધારાસભ્યને ચૂંટી કાઢો છો. એવી રીતે આ કોન્સ્ટિટ્યુઅન્સી છે, તેમ જુદી જુદી સંસ્થાઓની કોન્સ્ટિટ્યુઅન્સી હોય છે. એટલે હું વિનંતી કરું અને તેજીને ટકોર કે આપ આપના લેખકો પર વિશ્વાસ રાખો. જો અહીંયા મારા જેવા આખા બોલા અને જરી કટુ મધુર એવા લેખકને આપ વારંવાર બોલાવો છો, તો અમારા જેવા લેખકો છે અને જેએનયુમાંથી નથી આવતા, એ અહીંયાથી જ આવે છે. અમે જાણીએ છીએ અમારા લેખકોને બીજાને, અને શા માટે અવિશ્વાસ છે એ પણ અમે જાણીએ છીએ. પણ વિચક્ષણ રાજ્ય કરતા તો એ કે જે પારખી શકે કે ક્યાં વિશ્વાસ મૂકવો અને ક્યાં ન મૂકવો, અને જ્યાં વિશ્વાસ મૂકવાની જગ્યાએ નથી મૂકતા ત્યાં વ્યત્યય થાય છે. એવો વ્યત્યય ન થાય એવી આપણે આશા રાખીએ. છેલ્લે આ જે બધા સંકેતો છે ને, પુસ્તક એટલે સંકેતોની એક વ્યવસ્થા. અત્યારે આપસુ જે રીતે બેઠા છો ને એ પણ એક પુસ્તક જ છે. આપસુ જે રીતે બેઠા છો તો આ પુસ્તકના બે પાના છે, એકબીજા સાથે સંકળાયેલા. અહીંયાથી જે એક વાક્ય પૂરું થાય છે એ અહીંયા શરૂ થાય છે, અહીંયાથી એક વાક્ય પૂરું થાય છે એ અહીંયા શરૂ થાય છે. એવું એક સરળ પુસ્તક છે. તો આ પુસ્તક જે છે, આ બધી જ આપણે સંકેત વ્યવસ્થાઓ, બધા જ ગ્રંથો જે વિગ્રથનશીલ છે અને છતાંય ગ્રથનશીલ પણ છે, આ બધા કેવા છે? બહુ વિચારું છું. કારણ કે પુસ્તકોની સાથે અમારા જેવા જીવે છે, માત્ર લખવા માટે નહીં, વધારે તો વાંચવા માટે. તો આ પુસ્તક એ શું છે એની એક વાત કહી અને મારી વાત પૂરી કરું. આપણે જર્મન ભાષા, જર્મનીથી તો આપણે સૌ પરિચિત હોય, સુરત છે, બંદર બહારું છે, બરાબરોથી પરિચિત છો. એનો એક લેખક છે બહુ સરસ, ફ્રાન્સ કાફકા. બહુ સરસ લેખક છે ફ્રાન્સ કાફકા. આ કાફકાની એક નાનકડી વાર્તા છે, એક સેલ્સમેનની વાર્તા છે. આપને કહું, એક સેલ્સમેન હતો અને એ ગામે ગામ ફરતો હતો. એટલે એક સવારે એક ગામમાં આવ્યો અને સ્ટેશનથી થોડેક દૂર થોડીક સસ્તી લોજ હતી, તેમાં ઉતર્યો અને પછી આખું ગામમાં ફરીને પોતાનો વેપાર કર્યો, ઓર્ડર નોંધ્યા વગેરે વગેરે એને કર્યો. થાક્યો પાક્યો આવીને સાંજે પાછો આમાં સુઈ ગયો. એણે સવારે એલાર્મ રાખ્યું હતું અને બરાબર ગોઠવણ કરી હતી, કારણ કે ટ્રેન પકડીને બીજે ગામે જવાનું. તો રાત્રે થાકી પાપા સુઈ ગયો અને સવારે એલાર્મ એને સંભળાયું નહીં, પણ અંદરથી તો એલાર્મ હતું જ, એને જાગ્યો બરાબર, પણ 15-20 મિનિટ તો તફાવત પડી ગયો. હવે એને થયું કે હવે હું જો હંમેશા ને મેં નક્કી કરી રાખેલો છે તે રસ્તે જોકે જઈ શકાય, પણ કદાચ મોડું થાય અને ટ્રેન ચૂકી ગયો તો શું થશે. એટલે હાંફો ફાંફો નીચે ઉતર્યો અને શોર્ટકટ શોધવા માંડ્યો. આપણે પણ શોર્ટકટ બહુ શોધીએ છીએ. હવે એને ખબર તો નહોતી, એને પોતાના ઘડિયાળમાં જોયું, કાંડા ઘડિયાળમાં, કે આટલા વાગી ગયા છે. એટલે દોડા દોડ કરતો જતો હતો અને ત્યાં એક મોટા પેડેસ્ટ્રિયન ઉપર પોલીસમેન ઊભો હતો. એટલે તમે પોલીસમેનને પૂછ્યું કે ભાઈ સ્ટેશને જવાનો શોર્ટકટ કયો? આ મુખ્ય રસ્તો તો મને ખબર છે, શોર્ટકટ હશે તું બધા. એટલે ત્યાં ગયો એકદમ અને કહ્યું કે સાહેબ સાહેબ, કે શું છે? એટલે મને સ્ટેશન જેવું છે કે જાણે અહીંયા એટલે મને વાર થઈ ગઈ છે, શોર્ટકટ હો. કે વાર થઈ ગઈ છે એવું તને કેમ લાગે છે? એ કે જુઓ ને, હું અહીંયા નીચે ઉતર્યો અને આ તમારી ઉપર પેલું ટાવર છે મોટું, તો એ ટાવરમાં મેં જોયું તો અમારી કાંડા ઘડિયાળ કરતાં એ તો 10 મિનિટ વહેલું છે. મારું કાંડા ઘડિયાળ 10 મિનિટ મોડું હશે, એટલે મને 10 મિનિટ વાર થઈ ગઈ છે. ઉઠતા વાર થઈ ગઈ છે, હું નહીં પહોંચો સ્ટેશન. તો મહેરબાની કરીને તમે જ મને કહો કે ટૂંકો રસ્તો કયો. ત્યારે એ કાફકાનો પોલીસમેન હતો, જે તે પોલીસમેન નહોતો, બહુ જુદો હતો. એટલે એણે પેલા સેલ્સમેનને કહ્યું કે ભલા માણસ, તે કેમ એમ માની લીધું કે આ ટાવરનો જાહેર જે સમય છે એ જ સાચો સમય છે, અને તારા કાંડા ઉપર આ તારા ધબકતા લોહીની સાથે જે ધબકાર કરે છે એ તારો પોતાનો કાંડા ઘડિયાળ એ ખોટું છે એવું તે કેમ માની લીધું? મિત્રો વિચાર કરો, કેટલાય પુસ્તકો, અને હું માત્ર છાપેલા પુસ્તકોની વાત નથી કરતો, બધી સંકેત વ્યવસ્થાઓ આપણને આપણા પોતાના ઘડિયાળો ઉપર વિશ્વાસ ન પડે અને કોઈક જાહેર ટાવરના ઘડિયાળ ઉપર વિશ્વાસ પડે એની પેરવીમાં રાજ્ય તો ઠીક છે,
એની પછી ધર્મ અને એ બધાના મૂળમાં અર્થ. આ અર્થ સત્તાઓની કેટલીય ઘડિયાળો આપણને જાહેર ટાવરના મૂલ્યો ઉપર, જાહેર ટાવરના કહેવા ઉપર, જાહેર ટાવરના સમય ઉપર વિશ્વાસ રાખતા અને આપણી અંદર જે આ ધબકાર કરે છે, આપણી અંદર અહીંયા જે ધબકે છે એની ઉપર વિશ્વાસ ખોતા શીખવાડવા માટે કેવા કેવા પેતરાઓ કરે છે. ત્યારે એ ગ્રંથ તો એ કહેવાય પેલા કાફકાના પોલીસમેનની જેમ આપણને કહે કે તે એમ માની લીધું, અને પછી જ્યારે કહે છે કે ભલે એ તો બરોબર છે પણ મને રસ્તો તો બતાડ, ત્યારે એ પેડેસ્ટલ ઉપર ઉભેલો કાફકાનો પોલીસમેન આપ હાથ લંબાવીને કહે છે કે અરે માણસ જા જા, તું શું એમ માને છે કે પોલીસમેન એક પ્રજાજનને શોર્ટકટ બતાવશે? તો આપણે એક એવી સંસ્કૃતિનું નિર્માણ કરવા માટે આ અરાળ અરાળ વર્ષથી સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળાનું 16 વર્ષથી આંતરસૂચથી રાષ્ટ્રીય બાગાયત હર્બલ મેળા અને ફ્લાવર શોનું અને 8-8 વર્ષથી એ પછી વધારે વિચાર કરીને શિલ્પગ્રામ મેળાનું આયોજન કરીએ છીએ, તે એટલા માટે કે આપણી આપણી આંખ ઉપર વિશ્વાસ કરતા થઈએ, આપણા હૃદય ઉપર વિશ્વાસ કરતા થઈએ, આપણી બુદ્ધિ ઉપર વિશ્વાસ કરતા થઈએ. એક અનોખો અવસર આજે છે કે માનનીય સાંસદ દર્શનાબેન જરદોશ પણ અહીંયા છે અને માનનીય પ્રથમ નાગરિક જગદીશભાઈ પટેલ પણ અહીંયા છે. આપણે સૌ અહીંયા છીએ અને એ વર્ષો પહેલાં એક બીજ રૂપે દર્શનાબેને અહીંયા વાવ્યું હતું તે વૃક્ષનું આવું અનોખું જતન જગદીશભાઈ દ્વારા થાય છે. આપણે ચાહીએ કે સુરતની સુરતના સત્તામંડળો અને સુરતની પ્રજા એ વચ્ચેના સુમેળ દ્વારા આખા ગુજરાતને, આખા ભારતને અને એથી આગળ વધીને પેરિસ શહેરને પણ ક્યારેક એવું મન થાય કે ચાલો સુરતનો પુસ્તક મેળો જોવા આવીએ. થેન્ક યુ વેરી વેરી મચ સર, ટ્રુલી તમારા વર્ડ્સ બહુ જ ઇન્સ્પાયરિંગ હતા. અને પેલા માણસને જે રસ્તો મળતો નહીં હતો, વહેલો ટૂંકો રસ્તો નહીં મળતો હતો સર, તો એને પછી આગળ જઈને ખેડૂતને પૂછ્યું કે ભાઈ ટૂંકો રસ્તો મારે સ્ટેશન જવું જ છે, તો પેલા ખેડૂતે કહ્યું કે મારા ખેતરમાંથી જા, બળદ પાછળ ભાગ્યો તો 10 મિનિટમાં પહોંચી જશે. વેલ સર, ધીસ વોઝ જસ્ટ પોઝિટિવ લાઇટર ટોન. પણ આ પુસ્તક મેળાની અંદર ઘણી બધી સ્પર્ધાઓ આજે આયોજવાની છે, તેમાં એક છે સર બુક રિવ્યૂ કોમ્પિટિશન, ગ્રુપ ડિસ્કશન, જનરલ નોલેજ ક્વિઝ કોમ્પિટિશન, રંગપૂર્ણની સ્પર્ધા અને એવી ઘણી બધી પુષ્પની જાળવણી અને ગોઠવણીને લાગતી ઘણી બધી સ્પર્ધાઓ છે. અને અત્યાર સુધી 1650 જેટલા સ્પર્ધકોએ આની અંદર ભાગ લીધો છે. સો વી આર વેરી પ્રાઉડ ઓફ આર સિટી એન્ડ આવર કોર્પોરેશન. હું આભાર વિધિ માટે વિનંતી કરીશ માનનીય ડેપ્યુટી મેયર શ્રી નીરવભાઈ શાહને. સુરત મહાનગરપાલિકા આયોજિત 18મા સ્વામી વિવેકાનંદ પુસ્તક મેળો, 16મા રાષ્ટ્રીય બાગાયત અને હર્બલ મેળો અને 8મો શિલ્પગ્રામ મેળા, જેમના શુભતે ઉદ્ઘાટન થયો તેવા આદરણીય ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ પદ્મશ્રી સીતાંશુભાઈ જેસશચંદ્રજી, જેઓ તેમના વ્યસ્ત શિડ્યુલમાંથી પણ આજે આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા અને આપણને પ્રતિબોધિત કર્યા તે બદલ સુરત મહાનગરપાલિકા વતી તેમનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું. સાથે સુરત મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક માન્ય મેયર શ્રી ડૉક્ટર જગદીશભાઈ, મારા સાથી ભાઈ શ્રી અનિલભાઈ, ભાઈ શ્રી મિશ્રાજી, સાંસદ બહેન શ્રીમતી દર્શનાબેન, કમિશનર શ્રી
સૌ ધારાસભ્યશ્રીઓ, કમિટીના ચેરમેનશ્રીઓ, સૌ કોર્પોરેટર મિત્રો અને ભાઈઓ બહેનો, આમ તો આભાર દર્શન કરવાનું હોય પણ હું અહીંયા એક આપ સૌને એક વિનંતી પણ કરું છું કે આ 18મો પુસ્તક મેળો અહીંયા ઉપસ્થિત જેટલા મિત્રો છીએ એક સંકલ્પ સાથે આપણે અહીંયાથી છૂટા પડીએ કે કમસે કમ આપણે આપણા પરિવાર સાથે આ પુસ્તક મેળાની એકવાર મુલાકાત લઈએ, આ પુસ્તક મેળાથી કમસે કમ એક પુસ્તક લઈએ અને આવતા પુસ્તક મેળો જે 19મો પુસ્તક મેળો થાય કમસે કમ ત્યાર પહેલા એ પુસ્તકનું વાંચન પૂર્ણ કરીએ તે સંકલ્પ સાથે આપણે અહીંથી છૂટા પડીશું તેવી અભ્યર્થના. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.